ભોજ્ય મોગલ માતની આદિ આવડ માતની મહામાયા મોમય માતની વડવાળા હનુમાનજી મહારાજની ચારણેશ્વર મહાદેવની નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. આજે મંગળવાર મા મોગલનો હજારોની સંખ્યામાં માનવ મેદની માના દર્શન કરવા આવે છે અને મા વડવાળીની અચિત કૃપા કચ્છની ઉપર, જોકે આમ તો આખા ગુજરાતમાં છે, વરસાદ ઘણો છે, બહુ સારો છે, જોતું હતું અને વરસાદ જડી ગયો, માની ખૂબ કૃપા છે. તો કારણ નુકસાન થોડુંક હોય પણ એમાં પાછો વાહે ફાયદો હોય. આપણે ખાડામાં મકાન બનાવી તો સોસાયટી ઉપર હોય તો પાણી ન આવે, ખાડામાં હોય તો આવે, પછી આપણે વીડિયાવાળાને બોલાવી કે અમારા ઘરમાં પાણી ભરાઈ ગયું. પાણી તો ભરાવાનું છે ભાઈ, વરસાદ આવે તો એમ. આ આ એક તો તમે આ બધું બંધ કરો, જો વરસાદ આવે તોય દુઃખ, ન આવે તોય દુઃખ, બરોબર. અને આપ શકો સરકાર માથે નાખો. હવે સરકારે શું કહે, આપણા ઉપાડ્યા છે આ વસ્તુ તો સમજો. આ માણસ અમુક ઠોકાઠોક કરે છે ને, એ નથી ગમતું. કે કઈ પુલ બેહી ગયો, હલકી કક્ષાની સિમેન્ટ વાપરી, હલકું લોખંડ વાપર્યું. અરે હલકું નથી વાપર્યું, આ ઠેઠીને ડુપ્લિકેટ છે. પેલા જો લીલી સિમેન્ટ આવતી, લીલી આમ આપણે વાટા કરીને પ્લાસ્ટર કરી તો મોઢા દેખાતા, બરોબર. હવે આ વસ્તુ શું પકડ કરો વળી, અમુક એવા ઓછા કેમિકલ પડે છે એમ. આપશે કોનો નાખો, હવને કંકુની લાલચ હોય. હવે આમાં હજારો ટનના જેને કહેવાય પુલિયા હોય, નાળા હોય, અત્યારે ધરતીકંપ ચાલુ જ છે. આમ આમ થાય એટલે બેહી જાય, હારા હારા બેહી ગયા છે ભાઈ. તો આપશે કોનો નાખો, આ વસ્તુ એ છે. પાછા અહીંયા આવીને તમે વીડિયાવાળાને લઈને આવો, તમે ઊભો, પણ તમે શું કર્યું છે એ કહો ને. જોકે હું કોઈ કારણે નથી માનતો, પણ સરકાર જે કરે છે ને કરવા દો ને. રોડ તૂટી ગયા, રોડ તો તૂટે ને, આપણે 60-70 ટન ગાડીઓમાં ભરી, રોડ તૂટે નહીં. 60-70 ટન ભર્યું હોય, 80 ટન ભર્યું હોય, 100 ટન ભર્યું હોય, 25-35 ટન ભર્યું હોય, ડ્રાઈવર છે કોઈ બ્રેક મારે તો રોડ તૂટે. અહીંયા ચુમાવું છે, પણ આ આપશે કોનો રાખો. આ ખરેખર ઝેર રેડવાનું કામ કરો છો. બાકી એટલું કહેવાય કે ભાઈ તૂટી ગયું છે, હવે હું કરાવો એટલે એક્સિડન્ટ થતા બંધ થાય. તમે આવું કર્યું છે ને તમે, પણ તમે શું કર્યું વાતો કરવા વાળાએ? આ વાતો કરવા વાળાને કઈ તમે શું કર્યું બોલો? એમ બેની જરૂર છે. મોત ઉભો એમાં નિંદામણે ઉગે, એટલે નિંદામણને કાઢવું પડે ને, એમ નિંદામણની જરૂર છે. પણ ખોટા આક્ષેપો નાખો. અમે હતા નામ કર્યું, તમે શું કર્યું? તમારું ઘર હાસ્યું છે, તમે બીજું શું કર્યું છે? એટલે ખેર, પણ હવામાનમાં જે સરકારી ખાતાવાળાએ જે કીધું છે, સરકારી જે સાયન્સ છે એની 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 કારણ કે આગાહી સાચી પડી છે. બાકી પ્રાઇવેટવાળા બધા ખોટા પડ્યા છે. એક આપણે હા પરેશ ગોસ્વામી છે દીકરો, એની ઉંમર નાની, એની પણ સાચી પડે છે. પરેશ ગોસ્વામી એ હકીકતનું કહે છે, એ વધારે વાત નથી કરતો, એની પણ આગાહી સાચી પડી છે. બાકી તો મારા જેવા કેટલાય બંગાળા માર્યા છે, આમ છે આમ છે, કારણ કે જે સરકારની જે માહિતી છે, એ જે સૂચના છે, એ જે કંઈ આપે છે આગાહી, એ સાચી પડે છે. કારણ કે ધર્મની આરે વિજ્ઞાન સાયન્સ જોડાયેલું છે, આપણે એને વંદન કરીએ છીએ. તો આ બધું સાચું પડે છે એમ. સરકારની જે જે સૂચનાઓ છે આગાહી બધી સાચી પડી છે. બાકી મારા જેવા બલાડા માર્યા બધા ખોટા પડ્યા છે, કાંઈ વાંધો નહીં, એની જરૂર છે. તો કચ્છની માલકો વરસ સારું આવી ગયો, વરસાદ સારો આવ્યો. બાકી જે આગાહીના જેને બલાડા માર્યા ને પ્રાઇવેટવાળા, એ બધા ખોટા પડ્યા. સરકારની જે સૂચના હતી, સરકારે જે આદેશ કર્યા, એ બધા સાચા પડ્યા એમ.
એના સમય આવે, ફાયદો હોય કે નુકસાન હોય. કચ્છમાં બહુ સારો વરસાદ છે, ખૂબ કૃપા છે, અને સરકાર જે હોય તે કામ પણ સારા છે. જ્યાં જ્યાં વરસાદ છે એનડીઆરએફની ટીમ મૂકી ગઈ છે કે જ્યાં નીચાણવાળો વિસ્તાર છે, દરિયાકાંઠો છે, અહીંયા સરકારે ખૂબ પણ જાગૃત થઈ કે ધ્યાન રાખ્યું છે. બરોબર, હવે આપણા ઘરમાં ઉધઈ કરી ગઈ, ઉધઈ તો આપણે ઉધઈને કાઢવા માટે 3 દિવસ દવા આવે છે કે ભાઈ દવા લ્યો ને અમારા ઘરમાં ઉધઈ કરી ગઈ છે. આ શબ્દ સમજાય છે તમને ઉધઈનો મતલબ? હવે આપણા ઘરની ઉધઈ નથી કાઢી શકતા, હવે તમે બીજાનું શું કામ કરો? તમારા ઘરમાં જઈ કાઢો ને ઉધઈ. એટલે સરકાર સારું જ કરે છે. રોડ તૂટી ગયા, ખાડા પડી ગયા, એક તો મીડિયા વાળા સળગાવે છે. એટલે ભાઈ રોડ છે તૂટે તો ખરા ને, તૂટે. અત્યારે ચાલુ વરસાદમાં તો કઈ કરી ન શકે, એમાં નો માટી નાખી શકે, નો ડામર. કારણ કે રાપ થાય, વરાપ, આપણે વરાપ કહી, એટલે પછી ખુલ્લું વાતાવરણ થાય, લબુરાઈ જાય છે અને રાતો રાત બુરી જાય છે. પણ ખોટા ચઢાવવામાં આ બહુ પાપ છે. કોઈ તમને 1-2 રૂપિયાની મદદ કરી હોય તો ભલે કર્યું, મને વાંધો નથી. પણ જે સરકાર કામ સારા કરે છે, રોડ તૂટી જાય ભાઈ, તૂટી જાય તો પછી એવું થયું સરકારે તોડ્યો, સરકારનો ભ્રષ્ટ વડન, સરકારે આમ કર્યું તેમ કર્યું, પછી તમારા ઘરના લેંઘા તમે લઈ લ્યો ને 2-3 ભાઈ આપશે કોનો નાખો, સમજી લ્યો. આવેલા વકીલ લડતા હોય ને કેસ, વકીલ ખૂન કેસ, જોકે હું તો અભણ છું, અને એકા બીજા એવો ક્રોસ કરે તો આપણે પછી એવું કે આપણે વકીલ તો વકીલ છો, વાત સાચી છે, પોઈન્ટ માથે હાલે. પણ એ જ્યારે ઇન્ટરવ્યુ પડે ને એનો ઇન્ટર, ત્યારે બધા એક ટેબલ માથે ખાતા હોય. હો, તારા ટિફિનમાં શું લાવ્યો, તારા ટિફિનમાં શું લાવ્યો, એ ભેળા બેહીને બધા જમતા હોય, જરીક સમજો. એટલે નિંદામણની જરૂર છે. સરકાર બધું સારું કરે છે, ખોટા તમે આપશે કહો નાખવામાં. હા, બાકી સારા જે માણસની જરૂર છે એને રાખો, નકર તમને તકલીફ પડી જાય છે. આ સારા માણસને નથી રાખ્યા એટલે જ આ તમને તળિયા દેખાઈ ગયા છે. એટલે સારા માણસને રાખો, જે સમાજનું કામ કરે છે, સમાજને ઉપયોગી છે, સમાજ જેને માની રહી છે, એને તમે આગળ લાવો, એને તમે ટિકિટ આપો, એને વિજય કરો. તો બાકી જેને કાંઈ ખબર નથી, હે હે કરીને ઊભા રહ્યો ને, આવા ન દિયો, સમજો. કારણ પ્રજાની ભાષા જે જાણતો ને એને રાજા કહેવાય, પણ રાજા પ્રજાની ભાષા ન જાણે ને એને પૂછડા વગરનું જનાવર કહેવાય. સમજી ગયા તમે? એને પૂછડા વગરનું કહેવાય. એમ સમાજને જે ઓળખતો ને એને રાજા કહેવાય. હવે અત્યારે આપણે એને બીજા કહીએ છીએ, એમ જરીક સમજો. એટલે ખોટા આક્ષેપો ન રાખો. વરસાદ રહી જાય છે, જ્યાં તૂટી જાય છે નદી નાળા પુલ, એ બધા આમાં કરી નાખી શકાય, કે આધુનિક અત્યારે સાધનો છે. પણ તમે ખોટા ખોટા આક્ષેપો ન નાખો. હા, આમ છે ને તેમ, પણ તમે શું કર્યું એ બોલો ને, તમે શું કર્યું? આ 70 વર્ષમાં કામ નહોતું કર્યું, આ સરકારે કર્યું ભાઈ, બહુ સારું કર્યું છે કામ. મારે કોઈનું લેવું નથી, પણ મને બોલવા દો, સારું કામ કરે છે. આપણા ભલામણે લેંઘા નાડી નથી લેવાતી, ઘરમાં લાદી તૂટી ગઈ હોય, ઠેહું આવે તો નથી બદલાતી. એક જાણો રમી રમતો હતો, રમી, આ કાલ ગઈ રમી, હા, આઠમની રમી રમતા રમતા બબે રાણીઓ હાચવે. કાકે રમતા એને ખબર કે ભાઈ તારામાં બબે રાણી છે, તું રાણી એકાદી ઉતેજ ને, એ કે મારો જીવ નથી હાલતો ઉતરતા. ભાઈ અમને ક્યાં વાંધો, 3-3 રાખજે. પણ આ જરીક સમજો, આ મારા શબ્દ ઉપર જરીક સમજો, આ અડધા ગાંડા થઈ ગયા. એટલે ખેર જરીક સમજો, સરકાર સારું કામ કરે છે, ભલા માણસ. ભાઈ આ તો વરસાદ છે, કુદરતી આફતું છે, રસ્તા તૂટી જાય, રોડ ધોવાઈ જાય. હવે તમે વિચાર કરો, થાંભલા વાળી નાખે. હે, આજે તમે વિચારો, હો હો તનની ગાડીઓ હાલે છે, બ્રેક મારે એટલે રોડો પડી જાય. જો સરકારનો ભ્રષ્ટાચાર, ભ્રષ્ટાચાર નથી, આ 70-80 ટન હો ટનની ગાડી નીકળી છે, એને તોડ્યો છે. પણ માણસને આપશકો જ નાખવા, ફૂલ્યો, નમી ગયો, પડી ગયો, વાત સાચી છે. કારણ કે અત્યારે
સિમેન્ટ પહેલા જેવી આવતી નથી. એમ આ વસ્તુ જોવો, કારણ કે ભાવ દિયો તો માણસ નાખે સારું, કહેવત છે ને ગળ એવું ગળ્યું થાય, ગોળ નાખો એવું ગળ્યું થાય. તમે હારો ભાવ દો તો માલ હારો બને, નબળો ભાવ દો નબળો. કોઈ કોઈ માલ ધારીને તમે એમ કહો ભાઈ 100 રૂપિયા આપશો, કોરે કોરું દૂધ આપજો, નહીં આપે, કારણ કે પોહો એમ જ નથી. એમાં ઈશાર ફેરા ફેર બે, સમજી ગયો ને? પણ આ વસ્તુ તરી સમજો, અને આ થવાનું છે. ઠેક થી ના લો, અમારી સરકાર હતી ત્યાર પર તમારી સરકારમાં અમુક તૂટી ગયા સિંગલ રોડમાં. હા, રાજકોટ થી કચ્છમાં આવીને હાથે ફૂંકતા, હાથે ફૂંકી બીજે દી હવારમાં જતા. એટલે તરીક સમજો, સરકારે બહુ સારું કામ કર્યું છે, કરતી આવે છે, પણ આપશે કોનો નાખો. બીજી વાત, એક આદેશ છે સરકારમાં આધારે વરાણા આવી ગયા, પણ જે ઘરના અમુક દીકરા દીકરીઓ છે જેને કહેવાય સાધારણ છે, ભણી ગણી ખૂબ હોશિયાર છે, આવા સંતાનોનું જરીક ધ્યાન રાખજો. આનું તમને ફળ મળશે, એને નોકરી જે મળતી આપજો. બીજી વાત, ભલે તમે વિદેશમાં જાઓ, અને જવું જોઈએ ભાઈ વિદેશમાં, બરોબર છે, જરૂરી છે. વિદેશમાં ડોક્ટરો સાયન્સનું ભણવા જાય, એન્જિનિયરો જાય, હા મોટા મોટા બિલ્ડરો, કારણ કે અમેરિકાનું ભણતર જરૂર છે. પણ એ ડોક્ટર છે, આઈપીએસ છે, કોઈ મોટો અધિકારી બનવાનો હોય, કોઈ વિજ્ઞાન મોટો એવો અધિકારી બનવાનો, એને બરોબર છે. હવે મારા જેવા જાય છે, બોલો, હું અહીંયા તો કાપાત મારવાના વિદેશમાં કેટલાય છે મારા જેવા, કોઈ ભેહું ધોવે છે, કોઈની ગાયું ધોવે છે, કોઈ ગાડીઓ સાફ કરે છે, એ કરતા અહીંયા રહ્યોને અહીંયા અડધો, આપણે અડધો ખાવ, આખો ખાવા નથી જવું. અહીંયા હાલત શું થઈ ગઈ જોવો તો ખરા, કારણ કે મને અહીંયા માણસો આવે કે છે, પછી રોતા હોય મા બાપ, મારો દીકરો અહીંયા ગયો છે, મેળ પડતો નથી નોકરીમાં, અને સાપરામાં રહીએ છે, તો તને કોણે કીધું તું મૂકજ? આ ઉપાડા છે, વિદેશના ઉપાડા, મૂળ ડોલર હાટે ભલે જાઓ, મને વાંધો નથી, પણ ભારતની માલકી જે છે ને વિશ્વની માલકી ક્યાંય નથી. ભારતની માલકી જે છે વિશ્વની માલકી નથી ક્યાંય. આપણે બહાર જાય છે ભ્રષ્ટ વડો કોઈ દીધો ભારતમાં, બહારનું થૂકેલું બોલી છે, કોઈનું થૂકેલું વેઠવાડો. હા અંગ્રેજી બોલો, તમે બોલો, કોઈ તમારો સામો એવો મોટો ફૂલ ગ્રેજ્યુએટ માણસ હોય, કોઈ ડોક્ટર છે, એન્જિનિયર છે, સાયન્સનો માણસ છે, એને ઇંગ્લિશ બોલો. હવે અમારા જેવા અભણ માણસને આવી પાસે ઇંગ્લિશમાં વાત કરે, કીધું ભાઈ તું બીજે બોલ, અહીંયા ગુજરાતી બોલ. આ ભોગડીઓ વાળી નાખ્યો આપણી ગુજરાતી ભાષાનો, માતૃભાષા ગુજરાતી છે, ગુજરાતીનો નાશ કરી નાખ્યો છે. અમેરિકા વાળાને કહેજો તમે ગુજરાતી બોલ નહીં બોલે, એ ખબર કે અમે હું કામ તમારું થૂકેલું બોલી, આ બહારનું થૂકેલું બોલે છે. ભલે જરૂરી છે ઇંગ્લિશ આવડવી બોલવી, ઘણી પ્રકારની ઇંગ્લિશ છે, 3-4-5 પ્રકારની, પણ એ ઉપયોગ કરવાનો એ કરાય. આ વસ્તુ સમજો, આ આપણી માતૃભાષા નષ્ટ થતી જાય છે. ગુજરાતી વિશ્વની માલકી, ગુજરાતી ભાષા જેવી કોઈ ભાષા મીઠી નથી, એમાંથી બંધન માંથી માણસ છૂટી જાય છે. ગુજરાતી ભાષા પરંપરા, અમારો દીકરો 2 વર્ષનો છે, મોબાઈલ ખોલી નાખે, સમજી લો કે ગયો તમારા કામનો નથી. હા મોટો થાય પછી કઈ નહીં રેવાતી. વિજ્ઞાને બહુ સારી સંશોધન કરીશ હું, ખૂબ માનું વિજ્ઞાનને, પણ વિજ્ઞાન એટલું કે છે કે જરૂર પૂરતો ઉપયોગ કરો, એક ધારા ઉપાડા નો લ્યો ગાંડા થઈ જશો. અને આવે છે અહીંયા એમ જરીક સમજો, ગુજરાતી ભાષા નષ્ટ થઈ જાય. ઘરમાં તમે માને મા નથી કહેતા, હા ભણજો, બાપને બાપ નથી કહેતા, કાકાને કાકો નથી કહેતા, ફૂઈને ફૂઈ નથી કહેતા, કાકીને કાકી નથી કહેતા, ફૂઆને ફૂઓ નથી કહેતા, મામાને મામો નથી કહેતા, ભાઈને ભાઈ નથી કહેતા, બેનને બેન નથી કહેતા, દીકરાને દીકરો, ઘરવાળીને હા ભેળું કહેતા. હવે નામ લે છે ભમરાળા નામ, ઉંદર કઢા, આને ઉંદર કઢા કહેવાય, સમજો, નામ લે. આ ભારતની આપણી સંસ્કૃતિ છે, સમજો.
નષ્ટ થઈ ગયું ઘરમાં મમ્મી, મમ્મી એટલે લાશ મરી ગઈ, લાશ કહેવામાં આવે છે લાશ. આ બારની લાશ ભારતમાં કરી ગઈ ઘરે ઘરે, હવે ગામડામાં કરી ગઈ છે. અમારા જેવા ડોબા સાફ તો ઘરે મમ્મી આવી, પણ તું તો ન બોલ, તારા દીકરાની માં છે તારી નથી. મમ્મી આવી, અરે આ બધો વિનાશ કરી નાખ્યો, સંસ્કૃતિનો વિકૃતિ કરી ગઈ. મા બોલે છે પણ તારા દીકરાનો તારો નથી પછી કહે છે મારે પડદા અમારા કીધામાં ક્યાંથી રહે તમે શબ્દને તો ભ્રષ્ટ કરો કરી દીધો આ ક્યાં ગયું કઈ ના ઘરમાં મા બોલે છે પણ એના ઘરમાં વિઘન નથી આવતી બેન ને બેન નથી કહેતા સિસ્ટર. ઘરવાળીને વાઈટ કે મારી વાઈટ ફૂટ્યા તારા, તારા ફૂટ્યા વાઈટ, અને લગ્ન કરો હળગવાની જો. આ કેટલાય હળગે બિચારા, અડધા અડધા ગળટા ત્યાં તો હળગે છે, ઘરે ગયા નથી, કાથલા ચાલ્યા નથી. વાંટા રહ્યો જરીક સમજો, આ આપણી સંસ્કૃતિનો નાશ થઈ ગયો. અને બીજી આ સિરિયલ સિરિયલો હારી જ આવે છે પણ જે અમુક આલ્બમ આવે છે ને સસમાન સડિયું પહેરી ટૂંકા વસ્ત્રો આ આપણી પડદા માથે પરિભાર પડે ઉપર લખેલું હોય ઉપર ભક્તિ સંગીત ભક્તિના બદલે આપણે કઠણાઈ આવી ભક્તિ નથી આવી આ ઊંડાઈ નહીં આવી કહેવા આવે છે આલ્બમ ગુજરાતી નામ માતાજીના હોય ગરબા બોલતી હોય પાત્રો જોઈ જોવો અરે ભાઈ અમુક આવે હું માતાજીના નામે ને એવા લુગડા પહેરે આપણે કઈ આને કરવું શું પણ કારણ કે એની માએ એવી હોય આ વિચાર તો કરવો તો અહીંયા દેશમાં ભ્રષ્ટો મેળો કરી ગયો છે ભ્રષ્ટ
કરીને તમે ફૂંકો મારો છો. આ ભણેલા નું ખાસ કહું, તમે ભણ્યા છો પણ આંધળો મળે વાંસળો સાહેબ. આ ભણેલા ભણ્યા છે પણ અંદર ની કોઠા ઉભી તમારું નથી. હમણે એક ભાઈ નો આવ્યો થૂકી કે આ ગોળ ગોળ શું કહેવાય? મેં કીધું મારી કથણાય કહેવાય દીકરી ગોળ ગોળ. આ ઘરટ ને ગોળ ગોળ કીધો કે આ ગોળ ગોળ શું કહેવાય? મેં મારી કથણાય, કારણ કે વિકૃતિ હતી એને ખબર જ નથી. ખબર હોય તો કે આ ઘરટ કહેવાય, ચક્કી કહેવાય, દળવાની સમજે. આ ભણ્યા છો પણ વાહે કાંઈ નથી, એટલે વાસડો બધું સાબી ગયો. માતૃભાષા ગુજરાતીને તમે નષ્ટ કરી નાખી છે. એટલે આપણા પડદા, આપણા સંસ્કાર, આપણી હેણીકેણી, આપણો રિવાજ, આપણી સંસ્કૃતિ બધું નષ્ટ થતું જાય છે. અરે પાંચ આવતા પહેલી બીજી ચોપડીમાં રાણા પ્રતાપ ના ક્યાં છે આવે છે? આંબેડકર ના આવતા હતા, જેને ભલામણા ઘડવૈયો કહેવામાં આવે છે. આંબેડકર બાબા આંબેડકર ના પાઠ ક્યાં ગયા? ક્યાં ગયા પાઠ? એ કોઈ નથી આવતા. ભગતસિંહ, ઝાંસીની રાણી, મંગળ પાંડે, સુભાષચંદ્ર બોઝ, એક એક તમે પાઠ આવતા આપણે રાજી થતા. ગામનો ચોરો આવતો, વિચાર કરો દેશ માટે આવા આવા જે કહેવાય કે કામ આવી ગયા. સરદાર વલ્લભભાઈ પટેલ, એક એક લોકો ખરા આપણા રજવાડા કેવા રાજાઓ થઈ ગયા. આ સોમનાથ જાવ, ભલે નાનું ટેચ્યુ બનાવ્યું છે અમીરજી ગોહિલ નું, પણ આપણા માટે ગૌરવ કહેવાય કે ગૌરવ આપણને કઈ દઈ નથી જતા. પણ યાદ આવે એટલે ગોહિલો ને કોઈ પૂછે કે આ કેનું છે, તો એટલું કે બેટા આપણા વારસદાર છે, આપણા દાદા પરદાદા છે,
ગંગાજળી હશે, ગોહિલ છે, હમીર થી કઈ છે, ખપી ગયા ધર્મ માટે. એટલે આ બધું યુગ્યું છે, આ બધા પાઠ ભયાઈ ગયા. ભારત મારો દેશ છે, બધા ભારતીય મારા ભાઈ ને બહેન છે, હું મારા દેશને ચાહું છું, હું મારા દેશને સમૃદ્ધિમાં એનું પણ કલ્યાણ હું કરું છું. વિકૃતિ આવી ગઈ હવે. આ કોણ બોલે છે? હવારના માસ્તરો આપણે બોલાવતા. આ વિયુગ્યું. હું મારી સુખ અને સમૃદ્ધિમાં કોઈને મદદ કરીશ, ઉપયોગી બનીશ. ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ ને બહેન છે. એટલે ભાઈ ને બહેન એટલે નોકરું નથી કરતા કે વર્તમાન એવું કરીશ કે ખરાબ મારાય છે તો હું સુધારવાનું કામ કરીશ. સમજી ગયા ને? આ ભારત મારો દેશ આ વસ્તુ છે. આ આઠમ કાલે કઈ લોકોનો વિરોધ નથી કરતો. વાલો મારો આવી છે હાતમ ને હું પણ આઠમ ની અધ રાતે હાતમ છે જ નહીં. 24 કલાક ગણો. આ દાખલા તરીકે હાતમ ગણી લીધી આજે ચાલો. ઓર આજના 12 વાગે 24 કલાક થાય એટલે આઠમ બેહે. 12 ને માથે 1 મિનિટ જાય 1 સેકન્ડ એટલે આઠમ. ભગવાન આઠમ ના રાતે જન્મના. ક્યારે? આઠમ ના 12 વાગે જન્મન. 12 વાગે જન્મન કૃષ્ણ. આઠમ ના 12 વાગે. 12 વાગે જન્મ એટલે આઠમ નો નોંધ થઈ ગઈ. આ શબ્દ સમજા દેવો છે. આ નોખો નથી કરતા. શું આવી ગયું? નોંધ. આઠમ ને નોંધ. નોંધ નો મતલબ નથી કોઈ ખબર. ભગવાન રામ એ નોમ ના જન્મતા. ભગવાન રામ એ પણ નોમ ના જન્મતા. કૃષ્ણ એ પ્રૂફ કરી દીધું કે નોમ નો જન્મ ની રામ હતો એનો અવતાર હું કૃષ્ણ આઠમ નો જન્મ. આ નોખું દત્ત કરતા. અમે તો અફળ ગુવા છે, એકડો ભણેલ નથી. પણ આ ભણેલા ગણેલા આપણી ગુજરાતી ભાષાને લોપ કરી નાખી. હવે ઘરમાં મોમ મોમ બોલે. મોમ એટલે શું? મોમ. અરે રે મોમ એટલે મોબાઈલ પાસે મૂંગા આવે છે. કારણ કે માં હોય તો હાથ ખોલે ને. માં તો માં કામ કરે. મોમ ડેડો. ઘરમાં જીવતી લાઈશું કરી નાખી. ઘર તમારું મંદિર છે. એ મંદિરને આપણે બધા શમશાન બનાવી નાખ્યું. જો શમશાન, કારણ કે મા શબ્દ કોઈ બોલતા જ નથી. ઉઠો ઉઠો એટલે પેઢી ઉઠી ગઈ તમારી. દિવસ ઉઠો ઉઠી ગયો. જાગો ઉઠો પાગલા જાગો. આ જાગવા શબ્દ ઉપયોગ્યો. શિરામણ શબ્દ ઉપયોગ્યો. શિરાવી લ્યો પછી તમે નોકરીએ જાઓ, ખેતરે વાડીએ જાઓ કે બેહું સારવા જાઓ. જાગો. શિરામણ વયોગ્યો. હરિહર વયોગ્યો. રોટો વયોગ્યો. વાળું વયોગ્યું. બધું વયોગ્યું. હું વિજ્ઞાનને ખૂબ માનું છું. વિજ્ઞાન કે છે તમે સંશોધન કરો પણ પકડવાની વસ્તુ પકડો. આ વિજ્ઞાન વાળાએ મોબાઈલ દીધો મને તમને બહુ સારું માટે દીધો છે. જરૂરી છે, જરૂર છે. વિજ્ઞાન નું ખૂબ માનું છું. ધર્મ ની હારે જ છે. કારણ કે આપણા ઋષિઓના શબ્દો છે. પણ એ ધારો મોબાઈલ તમે ન વાપરો હાનિકાર છે. અડધા ગાંડ આવે મોબાઈલ વાળા. મશીન એને મશીન કહેવાય. હેન્ડલ મારો ચાલુ થાય. અહીંયા બોર્ડ છે, કાનૂની ચેતવણી છે. ટૂંકા વસ્ત્ર પહેરીને આવું નહીં. તમારા ઘરે ભલે પહેરો, સડા પહેરો, સડિયું પહેરો, પણ મોગલ ધામે કોઈ દેવ દર્શન કરો ત્યાં પૂરેપૂરા તમે પહેરવેશ પહેરો. પાછા બરાડા ઠોકતી હોય. ટૂંકા વસ્ત્ર પહેરો શું વાંધો? વાંધો નહીં, બીજાને તમે વાંધો કરી નાખો. તમે તો પહેરો એ તમારો સંસ્કાર છે, પણ બીજા તમને જોઈને કરે ત્યાં અમને વાંધો. આ નજર છે ને, પડે હારામાં છે પડે નિરામાં છે. ટૂંકું લૂંકું પહેર્યું તો નજર પડે. હગી દીકરી હોય કે બાપ હોય કે બહેન હોય, સારા લુગડા પહેરે તો નજર પડે. સમજી ગયા? એટલે આ બહારનું ભારતની માલકોર વિકૃતિ આવી ગઈ છે. આપણા ઘરની માલકોર કહમ દે છે એનું કારણ આ. આપણા ઘરની માલકોર લખવી નથી ટકતી એનું કારણ આ. આપણા ઘરની માલકોર હાનિ લાગે એનું કારણ આ. આપણા ઘરની માલકોર નુકસાની થાય છે એનું કારણ આ. વિખવાદ
કાયમ માટે કલેશ રહે છે એનું કારણ આ, કારણ કે માં શબ્દ નથી બોલતા. માં ક્યારે કોણ બોલે છે? માં બોલતા હોય છે. મમ્મી મમ્મી એ મોં ફૂટ્યા તારા, આ વસ્તુ માં ભાઈ ગઈ, માં ભાઈ ગઈ. બાપ માં હોય તો આમ તમારા ઘરમાં મંદવાડ આવે, માં હોય તો તમારા ઘરમાં હપ્પા હાંદા તૂટે, માં હોય તો તમારા ઘરમાં નુકસાન થાય, કારણ કે માં જ નથી રવા દીધી. આ અઢારે વર્ણ ને હું કહું છું. મમ્મી વિચાર તો કરો, હમણાં નો યોગદાન આવ્યો, મારી ગજ ફેન જડી, ગજ ફેન મેં કીધું ગજ ફેન શું, પછી ખબર પડી આ આ સુધર્યા ઢેફાની પથારીમાં હું રૂ મોટા થયા અને સુધર્યા. આ કરતા તું એમને વ્રત વધુ હારો શું કરે બિચારાના? હા ઠેઠ ભરે માંડ ઘર બંધાણા હોય, બાગડા થયા બાવન વધે. ભીખુદાસની એક વાત મને ગમે છે. એક ભાઈની ઘરવાળી ગુજરી ગઈ. હા ભણજો ભાઈ, ઘરવાળી ગુજરી ગઈ તે સમજાની આટલા નહીં રહી, ઓહો કરતા નહીં રહ્યા. એક જાણે કીધું કોણ ગુજરી ગયું? કે આ ભાઈ જાય ને એની ઘરવાળી ગુજરી ગઈ. અરે રામ રામ, બિચારો મોડ ગયો, લેબ લાગી હતી હિંતે રહેશે જાણાને. જાય પૂછ્યું ભાઈ કોણ ગુજરી ગયું? કે મારા પત્ની. ઓહો, તમારા પત્ની ઉંમર તો નાની છે તમારી, તમારા પત્ની ગુજરી કે? હા હું આ ઠાઠડી નું આ વાહણો ચાલી તો આવું છું ડાબા ખંભે જરીક જોતો ખરો. કે તમારા પત્ની? તો કે મારા જ પત્ની હતા ને, કે બીજાના થોડા હોય. અરે રામ રામ રામ, અમારા બેને કે ગામથરું કર્યું, તમારા સંતાનો નાના છે, માતાજી તમને સહન શક્તિ આપે, એમ કરો ને. એ કુતરા જીતું છું શું છે? એ કે પાળેલું કુતરું હતું મારું. કોણે કીધું? જે બાઈક ગુજરી કે ત્યાં ઘરવાળા કે પાળેલું હતું. પછી એ કે હું જો હાજર રમતા હતા બધા, અમે કુતરા આવ્યા દડે દડે, બટકું ભર્યું મારી ઘરવાળીને હવામાં ફટાક્યો. બોલો કે એ કૂતરું મને બે દી દો. હે કે બે દી મને કૂતરું દો. બોલો કે નામ લખાવી ડાલ્યો કે આ 80 જણા લે કૂતરા હાટે જ આવે છે, આ સમસ્યા યાત્રા નથી આવ્યા. કેટલા કંટાળી ગયા છે તો વિચાર કરો. એ તો જેને બેના શેગડા પગાયો છે ને બધા ખબર થઈ છે. હો હા, શું કરે બિચારા? હા ક્યાં જાય, હાલ્યા રાખે. પણ એટલે નહીં ખમતો તો આ મારો આદેશ છે, આપણી ગુજરાતી ભાષા નષ્ટ થતી જાય છે. ગુજરાતી ભાષા જાળવો, કારણ કે આ આ ભાષા માટે કોળા મંડા લાગવા. અમારો દીકરો ઇંગ્લિશ મીડિયમમાં જાય છે, ભલે જાય જાવાય ગયો, પણ બરાબર આપણી ગુજરાતી બોલાવો. પહેલી ગુજરાતી બોલાવો ભાઈ, નીચે બેસી જાઓ. પહેલી ગુજરાતી બોલાવો, ઇંગ્લિશમાં બોલે પછી મા બાપ પ્રેમ કે બેટા પાણી દે, માં તો મારા દેવાય અપા, એ બધા મને પાણી દે તો એ ક્યાંય સમજવાનો છે પાણીમાં. આ તમે બધા પસ્તાવાના છો, તમારા મારા શબ્દ નહીં ગમે પછી તમે પસ્તાવાના છો. ઇંગ્લિશ રખાય, કોઈ ડિગ્રી ડોક્ટર ભણકર એન્જિનિયર હોય, આઈપીએસ અધિકારી હોય, તો બે વખત મારો દીકરો ઇંગ્લિશ મીડિયમમાં છે, સંસ્કૃતિ વહી જાય છે. ઇંગ્લિશમાં બોલવાનું બોલાય, આ વયું કયું બોલવાનું બોલાય, પણ લાગત ન કરાય. એક જણાએ કીધું કે તમે ગુજરાતી બોલો છો ને? હા ભાઈ, આ ગુજરાતીની તાગાય ભૂંડો આવ્યો. કે આ તમે ગુજરાતી બોલો છો, મારે ટ્રાન્સફર કરવું છું. કે ભાઈ આનું ન થાય. એમાં શું કે તમે ઓલા ગુજરાતીમાં શબ્દ બોલ્યો ને, ઈ ગા કે મારે થઈ જાય. એ જે તમે માતાજીનો શબ્દ બોલ્યા ને કે હા, એ ગુજરાતી થઈ જાય. એ કે કયું બોલો તમે? એ બોલો જોયો માતાજીનો શબ્દ, એટલે માતાજીનો ચારણ શબ્દ બોલ્યો. શું કીધું? એ ઉજળા વાળી સબોર બોલ મરિયાદ બેસ રામ, એ કામણ કુળમાં દેવ સાપણ કાન સાવધ કર ધરાવ, સુરી સાપ માત યાવણ ના રવિ રાજ પર થા બેલ યાવ, આયામ
ત્યાં સુધી કે બિચારું ગુજરાતી કહ્યું થયું ઇંગ્લિશ, ગુજરાતીનું ઇંગ્લિશ થયું, આમાં માથામાં કરી કે થયું. પછી કે ભાઈ બ્રહ્માનંદનો ચાલ ઉપાડ્યો, કે બ્રહ્માનંદનો ચાલ ઉપાડ્યો, કે બંધ થઈ જાઓ. તો કા એક ગદી વાહે 42 અણ લાગ્યા, ઈ કે દળો બરોબર નથી, ને કે 84 લાગે. આનું નો થાય ગુજરાતી નું થાય ઇંગ્લિશ, એટલે કરતા હે કરતા હે, જો જરી ખોટા હોય રાખો, ઇંગ્લિશ થતું એનું થાય, લાગત નો થાય. એમ ભલે દીકરા દીકરીને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવો, હું વિરોધ નથી કરતો, પણ માતૃભાષા આપણી ગુજરાતી પહેલી એને આવડવું પડે, સમજ લેજો. અમારા માસ્તર હતા, એનો હરખમાં વા બે હાથે લખતા, અને અમારા ગુરુ હતા ને એ 8 ચોપડી ભણેલા હતા, પણ એની આગળ બધા ટૂંકા પડ્યા હતા, ના બ્રાહ્મણ હતા, બે હાથે લખ્યા. હો તમારી ફરિયાદ ક્યાં, તમારી ફરિયાદ આમ આ આ વસ્તુ છે, પણ આહાર શુદ્ધ હતા. એમ મેં માણસનો આધાર આહાર ઉપર છે. જો આપણે પીઠમાં જાય છે, જો તમારો આહાર શુદ્ધ તો વિચાર શુદ્ધ, વિચારો શુદ્ધ રાખો. એમ કચરી માલકો અમારો બહુ સારો વરસાદ થઈ ગયો છે, આ કારણ કે સરકારી જે હવન વાળા બોલ્યા ને એ હાથું કર્યું, અને એક આપણે ગૌસ્વામી પરેશ ગૌસ્વામી બોલ્યો હતો દીકરો, એ સાચું કર્યું, કારણ કે એની બધી અગાહી સાચી જ પડે છે, અને સરકારને તો ખાસ સાચી પડે છે, સરકારની જે એના જે સાહસ અધિકારીઓ છે જે બોલે છે એ સાચું પડે છે. એમ સરકારની જે આગાહી છે, સરકારની જે સૂચના છે, એ પ્રમાણે હાલજો, અમારા જેવા બોલાવા મારે ન હાલજો, સરકારની બધી આગાહી સાચી પડે છે. આ કે ભાઈ આ વરસાદ થાય છે એટલે થાય, આ વાવાઝોડું આવ્યું છે એટલે આવ્યું છે, પણ આ બધી ઈશ્વરની ગતિ છે, આ બધી ઈશ્વરની ગતિ છે. એમ માં જવાન નથી, આ બધી ઈશ્વરની ગતિ છે. એમ આપણે ધર્મ અને વિજ્ઞાન બેને હારે લઈને હાલવાનું છે. આ બધું જોડાવવાનું કામ કોણે કર્યું, વિજ્ઞાને, એમાં આપણે બધા જોડાવેલા જ છે, પણ મૂળ કયું, કુબેરનું, એના ઉપર સંશોધન કરી વિજ્ઞાન, એમાં આપણે બધા આવી ગયા. કે ભાઈ કુબેર તો કદાચ મંત્રથી બોલતા ઉઠતું, તો આપણે આનો હું ઉપયોગ કરો, કે આ સરકારે આધુનિક આવા મશીનરી બનાવી અને ઉડવાનું ચાલુ થયું. આ બધું ઋષિઓના શબ્દ છે બાપ, ભગવાન રામ એક બાણ મારતા તો એક માં શસ્ત્ર બનતા, અત્યારે બોમ્બ બને છે, એક માં કેટલાય બની જાય. આ વિજ્ઞાન છે, હું ખૂબ માનું છું. એમ ધર્મ ની આજે વિજ્ઞાન છે, પણ અંધશ્રદ્ધા નહીં. ક્યાંય અંધશ્રદ્ધા ના હોય, અને બીજું સરકારને આજે હું બહુ સ્વાગત છું, મેં વહેલો વિડીયો દઈ દીધો હતો, કાયમ માટે હું દેતો હોઉં છું સરકારને કે આનો નીમ કાઢો. એક જૈનભાઈ જાથાવાળા, એની પણ લડત વર્ષોની હતી, એ પણ હાથું પડ્યું, અને આપણે પણ કહેતા કે ભાઈ અંધશ્રદ્ધા જ મટાવો, આ દેશને ગોખલો કરી નાખ્યો. તમે પૂજા પાઠ કરો, કોઈ માણસને વસ્ત્ર આપો, કોઈ માણસનું પેદાદાનું પૂર્યો, કોઈ દીકરો ડૉક્ટરનું ભરતો એને આદેશ રૂપે મદદ કરો, કોઈ દવાખાનામાં આપો, આ બધા પૂર્ણા રસ્તા છે, અંધશ્રદ્ધા નહીં. હવે સરકારે બહુ સારું કાઢ્યું છે, કોઈ અંધશ્રદ્ધા ફેલાવે, કોઈને વેન નાખે, કાળા ધોળા કરે, આ તે કરે, તો એના માટે જોગવાઈ સરકારે બહુ સારી કરી છે. સરકારને હું ખૂબ માનું છું, કારણ કે આ જોતું તો હાથું ધડી ગયું છે, પણ આ ઘાણવો દાદી ગયો છે, વાર તો લાગશે, પણ આવા કાળા જાદુ એને છેટા રહેજો. બેનું અવાજો છો, પેલો વરસાદ તો ભલે આવતો હોય, બાપ એની જરૂર છે. તો સરકારે બહુ સારો નિયમ કાઢ્યો, સરકારને ખૂબ માં બિરદાવે છે, અને આજે મંગળવાર છે, તો બધાએ શાંતિથી માની આરતી લેવાની છે. કાલે 8 આજે 9 ભગવાન કૃષ્ણનો વાર, અને જ્યાં કોઈ કાચા મકાન હોય, જો કે સરકારે કાચા મકાન ક્યાંય રહેવા નથી દીધા, બધાને પાકા જ મકાન બનાવ્યા છે, પણ કોઈ હોય તો જે સરકારના નિયમનું પાલન કરજો બાપ. પવન છે, પાણીનું છે, વરસાદનું છે, તો વાયરની લેન હોય તો નીચે કોઈ આપણે ઊભું ન રહેવું, વાહન રાખવું નહીં, પાણી જાતું હોય નદીમાં તો કોઈ ભ્રમ ન કરો, મારી ગાડી નીકળી જાય,
આ મારો જે તો ઘોડો છે, કેટલાય ઘોડા ઉયા ગયા સારા. ધ્યાન રાખજો, પાણી અગ્નિ નો કોઈ સારો ન કરો. પાણીમાં ગાડી નાખીને લૂંટાઈ નથી જતો આપણે અડધી કલાક ઉભા રહી, કારણ ઉપરવાસ પાણી ખોલ્યું, તમને પાણી નથી, તમે જાઓ ને એટલે લોડ આવી જાય, ખેંચી લે. તો આ એક આદેશ છે, જ્યાં ત્યાં કામ કરતા જાય છો ને, વરસાદ નો માહોલ છે, જ્યાં ત્યાં ટ્રેક્ટર લઈને જાય છો ને, વાડીએ પણ રોડાય છો, ભાઈ જાઓ તો તમે સાવ સ્થિતિથી આગળ લાકડી રાખો, આમાં કરતા જાઓ, પછી જાઓ પાદરા ન દો, કારણ કે પાણીનો વિશ્વાસ ન કરાય, અગ્નિનો ન કરાય. થોડા જાગૃતિ રાખો, એટલે આવ ગયું જાય છે, જવા દો, નહીં જવા દેવાનું. બસમાં લોટ આવી ગયો, કોઈ વાહન બંધ પડી ગયું, પછી એટલે ધ્યાન રાખો. અને કોઈ પરમાણુ હોય તો પાણીમાં ટેક કરશો, વાહન શું ટૂંકીને શું નહીં નાખવાનું, કારણ કદાચ સળિયોમાં મૂકી દે અત્યારે નીકળી જાય. તો આવું ક્યાંય પાણીમાં વાહન ન નાખશો, જ્યાં ત્યાં અખતરા કરશો નહીં, અને એક કલાક બે કલાક જાળવી જાઓ, સુકામ તમારી જિંદગી જોખમમાં કરો. મારી ગાડી નીકળી જાય, મારો ઘોડો છે, ચેતક છે, ભાઈ એમ ન નીકળે, આ પાણી છે. તમે સમજો, કોઈ દિવસ મારી અબુદાય ન કરશો, ભલે વાર લાગે, પણ કોઈ આવો પાણી આમાં અખતરા ન કરશો, તમારી જિંદગી રોળાય, તમારી માહે આખો પરિવાર રોળાય જાય છે. તો જરીક સમજો, બાપુનો આદેશ છે, જે સરકારના આદેશ છે એનું પાલન કરો. જે આપણા સરકાર અધિકારીઓ છે, જે મોટા સાયન્સો છે, ઓફિસરો છે, એને જે આગાહી કરી છે હાથી પડે છે, હા, તો એને માન આપજો અને એની સૂચનાનું પાલન કરજો. બને તેઓની વરસાદનું ઘર બાજુ ઓછું નીકળવાનું, અને વાડીએ જતા હોય, ખેતરે જતા હોય તો સમજી ના આવવાનું. એક જાણે ખેડૂત પૂછ્યું કે દીકરી, મેનો અવાજ સાંભળો, તમારો બાપુ ક્યારે આવી છે? અજવા કોટા હોય આ અભાન કે તમારા બાપુની ક્યારે આવી છે? મહેમાન ઘરે આવ્યો હતો, દીકરીએ આવકારો દીધો, લોટો ભરીને પાણી આપ્યું કે બેસો. પછી પૂછ્યું, તમારા બાપુ? એ કે મહેમાન, મારા બાપુ છે ને આવી છે તો નહીં આવે, આવી છે તો નહીં આવે, નહીં આવે તો આવી છે. એટલે મહેમાને પૂછ્યું, બેટા મને સમજાવો નહીં, આવી છે તો નહીં આવે, નહીં આવે તો આવી છે. અને 18 વર્ષની ભારતની ભવાની એક અફટ દીકરી જવાબ આપ્યો, સાંભળો, એ કે અમારી વાડીએ ગયા છે મારા બાપુ, અને વૈશમાં નદી છે, કદાચ જો નદીમાં પાણી આવે તો નહીં આવે, અને નહીં આવે તો આવી છે. આ અફટ જાળવણી રાખો, સુધરેલ શબ્દ બહુ ઓછા બોલો, બહાર બોલો, પણ આપણા ઘરની માન પણ આપણી પરંપરા જાળવો. તમે કોણ છો? આપણે મા શબ્દ બોલાય છે, આપણા ઘરની માલકોણ એ મામાં મોટી તાગાય છે. તો હવે આરતીનો સમય થઈ ગયો છે, આજે કરાયું કેનું છે બાપ કેવડા બેનો સાત પીધાઓ, ભલે વરસાદ પડતો બાપ, આ મહારાજ, આ એમ બોલજો, આવું બોલાય, આય મહારાજ, એને મહારાજ કહેવાય. હા, બાર ગામ નો મેં, હા, સીમાડા નું ઘોડું, પાથર ની પાણી હરિયા, ત્રણેય ઘરે ભેળા થાય, સમજો. આ દેશી સંસ્કૃતિ ગુજરાતી, બહુ સારો વરસાદ પડે છે બાપ, મારી કૃપા છે અને જરૂર છે બાપ, કારણ કે એની વાહે તો આપણે બધા ઉઘડાશે. અને બીજી વાત, ખોટી કોમેન્ટો ન કરશો, રસ્તા તૂટી ગયા, સરકાર ધ્યાન નથી, સરકાર શું તમારા ઠેકા લીધા છે? સરકાર તો બીજાને બરોબર જ કરે છે, વરસાદ આવે રોડ તૂટવાના છે, રોડ તૂટે તો થાય ને, ખાડા પડી ગયા, અમે હેરાન છે, તમે કોને કીધું તું હાથમાં ગાડી લઈને જા? જરી સમજો, અમારી સરકારે, તમારી સરકારે કાંઈ ને રાતની જાહેર ખાઈ ખાઈ તૂટી ગયા, ભલે કર્યા છે, પણ અત્યારની સરકાર સારા કરે છે, હું કોઈ કારણ નથી માનતો ભાઈ. એટલે જે કામ સારા કરે છે ને એને નરવાના કામ બંધ કરો, એ કે મારે સમાજ સેવા કરવી છે,
એમ એક જાણો હતો, ડાયો માણસ હતો. એ કે માણસ નડવાનું બંધ કરે એટલે બધી તારી સેવા આવી ગઈ. એટલે આ નડવાના બંધ કરો, આ વરસાદ આવે છે નુકસાન થાય એમાં પાછો ફાયદો હોય છે બાપ. ડેમ ભરાય, તળાવ ભરાય, બોરના કુવાના પાણી ઉપર આવે, આ બધો રોગચાળો નીકળી જાય. જરીક સમજો કેનું કરાયું છે બાપ. હાલો બેસો ભાઈ, તો બેનું મોબાઈલ બંધ રાખજો બેટા. વરસાદ આવે છે બાપુ, ઉપરાથી અને હજારો માણસાદી લે છે બાપ. તારીથી પટેલ ને વધારો બાપ. દીકરીયું મહેનત નું ફળ મોગલ દે છે. તો આખી જિંદગી જુગાર રમી ન પણ કઈ નોકરી ધંધા ન કરે પણ ખેર હવે મને વાંધો નથી. પાછું કે હે મોગલ માં મારો આપવા તો આવ્યો છું, મોગલ માં નવરી ની છે એ મોગલમાં સમજો એમાં માં ન હોય. માં ચાર વસ્તુ માપતો હોય જરી સમજો. જુગાડું માં એમાં મોગલ માં કે મોગલ માં હું 50,000 લઈને જાઉં, 5,00,000 કરીને આવું, આ મતલબ જો એને તો હરાવે જ છે. આમાં આ જુગા ભલે ઠીક છે, ભૂલો આટલા રમતા બે ઉંમરે પૂરું થઈ ગયું બધું. અત્યારે આ મકા નક્ષત્ર છે. આમ જો એ ભાઈ મોબાઈલ કે મોબાઈલ ના ઉપર બંધ કરો. હા બેટા બંધ કરો. આ હું આ બોલું છું પણ ક્યાં ખબર છે. હા એક દીકરી હા હરે જાતી હતી કે બેટા તારો હા હું તેમ કરજે કે ના ના ખીરમાં મીઠું નાખીશ. હું મીઠું એમ જ નો એટલે કે હા એના જેવું છે બધું. એટલે આ મકા આ પાણી તમે હાચવજો ને, અમૃત છે, રોગને નાશ કરવા વાળું છે. હાચવજો પણ પ્લાસ્ટિકમાં નહીં હો, ઠીકરામાં ત્રાંબામાં પિત્તળમાં જળવણમાં હાચવજો, પ્લાસ્ટિકમાં નહીં. પાંચ લીટર આ બહુ કામ આવશે, આંખો માટે રોગ નાશ કરશે. હા આ અત્યારે પાણી બહુ કામ નું છે. ડાયાબિટીસ થાય છે, શ્વાસ ચડે છે, પગ દુખે છે, કેડ દુખે છે, પગ ભૂલી જાય છે, એનું કારણ પાણી બિસ્લેરી. કારણ કે જે તત્વનો વિનાશ થઈ ગયો બિસ્લેરી, સમજી ગયા ને, અપૂરું થઈ ગયું. આ આ ઘણા જો પગ દુખે છે, મારા રાઈડ મારે પગ બહુ દુખે છે, શરીરમાં વાયુ બીપી વધી જાય, લો થાય, કારણ આ છે પાણી. પાણી જ રોગ મટાડે છે, આ પાણી આ કોઈ પીતા નથી. બિસ્લેરી ખૂબ પાણી પાડ્યું દયા છે બાપ વરસાદ ખૂબ વરસી રહ્યો છે બાપ. વેઘરાજા ને તારીખે બતાવો મારા હાલ.
અમારા વાંચો છો વાહ ભરવા દે. એટલે હવે સમય થઈ ગયો આરતીનો. બધા દીકરી બહેનો બેસી જાઓ બાપ, અને મોબાઈલ બંધ રાખજો, અને ધોળવાનું આવતું હવે તો જોડી જાઓ. હવે વરસાદ થઈ ગયો છે એટલે બેઠા બેઠા જોડી જાઓ. પણ બાપુનો આદેશ છે, કોઈ પણ દીકરીનું કન્યાદાનનું ફોન લેજો, કોઈ પણ વરણ નહીં હોય. ફીના પૈસા આપજો, ઝાડ વિછાવાજો, તળાવ ઉભા કરજો, દવાખાનામાં કોકને ઉપયોગી થાયજો, નાના બ્રાહ્મણ બાવા સાધુ એનું ધ્યાન રાખજો, કોઈને ફીના પૈસા આપજો. પણ અંધશ્રદ્ધા માનો દાતા એક બાપુનો આદેશ છે, તમને કરેલું મૂકેલું નડતર હોય વિઘન આવરણ મને દઈ દેજો લાઈવ દ્વારા. દેશ વિદેશમાં બાપુની દીકરા અને દીકરીઓ છે એને પણ આદેશ છે, કાંઈ પણ કોઈ અંદર શ્રદ્ધામાં ન આવશો, ગેરસમજ ઊભી ન કરશો, સરકારે બહુ સારા નિર્ણય લીધા છે અંધશ્રદ્ધા માટેના, તો આવા ક્યાંય પણ તમે કોઈ શીશામાં ઉતારે તો વાતમાં આવી છે અને બાપુનો આદેશ છે. તમે વિચાર કરો મને હોટ મારી નાખ્યો લ્યો આ બલાડા મારું જો બધા મારી હતી બાપુ મરી ગયા. એક ભાઈએ તો બિચારી મારા નામ ઉધરી દીધું, મોગલધામ બાપુ દેવ થઈ ગયા. બાપુના હેતમાન શાંતિ રાખે. અમારા હો બસો સેવકોને બે દી હતી હેરાન કર્યા, સેવકો કંટાળી ગયા, અંતે સેવકો ઉડ્યા ઉડ્યા. પહાડું શું કામ ખબર છે, અલાયુ બોલું હું રૂપિયો મૂકવા દેતો નથી, કેટલાય નડું છું, આમ નહીં તો આમે બાપુને મારો ને, આમ તો આ મરશે નહીં. એટલે શું ગ્રેકડ્યું બંધ થઈ ગઈ છે, ઊંચો મૂકવ દીકરી બેન ભારત ફૂઈ નાપી દેજો ને ગુનેગાર બનશો. હવે આ બધાને રેકડ્યું બંધ થઈ ગઈ એટલે આમ નહીં તો આમે, પણ એવા ગોરખોડિયાની જરૂર છે, આ આ આવવાની જરૂર છે, સમજી ગયા. આ ધાનના ધનેરવા નહીં હોય તો પછી આની કિંમત ક્યાં થશે બાપ. એટલે આવવાની કંપનીની જરૂર છે, સપુનીની જરૂર છે. તો બાપુ આર્યા મોત કરે છે, 500 જોડી પીરી પી જાય છે. અને એ આઠમના લુગડા કોણે દીધા કોકે ભાઈ, આઠમના નવા લુગડા કોકે દીધા છે, પહેર્યા છે, પણ થોડા ટૂંકા પડ્યા છે, બોલવા દો ને, થોડા ટૂંકા પડ્યા છે. મામાએ દીધા છે ને, આ મામાએ દીધા રોપિયા, મામાએ બે એંગળ મોટા કરવાના હતા. કાંઈ વાત કાંઈ વાંધો ને, આ જો બેઠો જો માગીને બીડી પીવું છું, લુગડા કોક દે છે, પણ આ મોગલ બેઠી છે બાપ, હા કા પા બેઠી છે. તારું નામ લેશે એના ઘરમાં હાનિ, અને એના ઘરમાં હું ક્રોધ ઉત્પત્તિ કરાવી જા, એના ઘરમાં હું બરકત ને રહેવા દઉં. આ વડવાળી છે એટલે ના બાપ નો ને તકાર કે મરી ગયો છો. નામ તો લૂંટવાવાળા લે એ નામ રાખે, આ તો ચારો ઋષિ છે, બાકી પીડી પીવા વાળો અને ભિખારી શું કામ, સમજી લેજો. બધાના દુઃખ થી ધરાતો નથી, તમારા કરેલા ભૂકેલા વિઘન આવરણ એ મને દઈ દો, એનો હું ભિખારી છું. આમ નહીં, કારણ કે આનો પરિવાર છો બાપ. ખૂબ મજા આવ્યો, ભગવાન કૃષ્ણ કાલે આઈટમ પૂરી થઈ, રાતના 12 વાગે આઈટમ ના જન્મા હતા, નોન આઈટમ નો નોન આઈટમ નો ઉપર માલો બેહારી દીધો, ક્યાં જાવું કિશોર માં જોતો ઘરું પાણી પડે. ખૂબ વરસાદ પડી રહ્યો છે બાપ, મારી કૃપા છે. અને ભાઈ હવે બેસી જાઓ, દીકરી બેસી જાઓ. મેં કીધું આ વરસાદ છે, માણા ઓછું આવી ગયા, વધારે માણા આવ્યું. એક જાણો મને કે માણા આજ ઓછું દેખાય છે, મેં કીધું બોલમાં બોલ્યો તો ક્યાંય જગ્યા નથી ઉભો રહેવાની, એમ આ મગન છે, આની પાસે બુદ્ધિનો ઉપયોગ ન આવે. તો ખૂબ માતાજીની કૃપા છે ભાઈ, બેસી જાઓ, હા બેસી જાઓ. વરસાદ જાય બાપ, ખમા પહેરું એ બાજુ વરસાદ નો એક દો બોલો છે બાપ. વાહ
છે ને, ગયા ભય ધારણા મેલિયા, આ ભય ધારણા મેલિયા ને વાદળ જમકે જ મેજ પરમોદરે બુદાને આજ રાણો હા બિરો મિત્રો, આ મોગલે ઢોર જે વગાડ્યો
માણસ પરિચય વાળી દે સાહેબ અમારા સાધુરામને બધાને વાહક પલ્લે કાળ મોગલ મહેનત તો ફળ દે છે એ મહેનત કરો ને એ પૈસો તમારા ઘરમાં ટકે પરિચય મળો એનો ટકે બાકી દુકાનમાં 5 કરોડ કોની અવળા રસ્તે જાય અને કમાણે વાંધો નથી હો પણ હક સિવાય બરકત નથી ભલે રે ભાઈ શો કઈ વાંધો નહીં પણ હવે સમય થઈ ગયો આરતીનો તો આયુ પરિવાર નાગેન્દ્ર આપા 21 મિનિટમાં આરતી કરશે બેનો વરસાદ આવે છે ઉતાવળ કરશો ને અને વરસાદ બહુ હોય ઘડીક રોકાઈ જાય પણ અમારા એ રોકાવા સગવડ નથી હો એમને સાપ રાખ ઉભાડે જો હા બાપુ રોકાવા કીધું બાપુ માગી ને બીડી પીવે આ મોગલ સંચાલન કરે હજારો ને તમારે સભા તો મારો આદેશ છે બાપ